کرنے کو دعا رب سے میں ہاتھ اٹھاتی ہوں آمین کہو بچوں آمین کہو بچوں کرنے کو دعا رب سے میں ہاتھ اٹھاتی ہوں آمین کہو بچوں أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا وحبيب قلوبنا وشفيع ذنوبنا وطبيب نفوسنا بالقاسم محمد صلى الله عليه وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين اللهم صل على ولي أمرك القائم المؤمل والعدل المنتظر وحفه بملائكتك المقربين وأيده بروح القدس يا رب العالمين واللعنة الدائمة على أعدائهم وغاصبي حقوقهم ومنكري فضائلهم من يومنا هذا إلى قيام يوم الدين أما بعد فقد قال الله تعالى في كتابه المجيد بسم الله الرحمن الرحيم وما خلقت الجن والإنس إلا ليعبدون صلوات اللهم صل على محمد وآل محمد تقریر ما ચોથા ઇમામના એ શરૂઆતના શબ્દો કે જેની અંદર ચોથા ઇમામ આપણા ઇમામ ઝૈનુલ આબિદીન અલેહી સલામ આપણા જે હુકુક છે કે જે આપણા ઉપર હક અદા કરવાની વાજિબાત છે એને રજૂ કરે છે એની અંદર સૌથી પ્રથમ સૌથી પહેલી વાત જો કરે છે એ કે છે فإن حق الله الأكبر عليك أن تعبده لا تشرك به شيئا કે સૌથી મોટો વધારેમાં મોટો હક હોય ખુદાનો પરવરદિગારનો અમારા ઉપર એ છે કે એની ઇબાદત કરે અને એની ઇબાદતમાં કોઈ જાતનો શિર્ક ન કરે એ ગઈકાલે આપણે જોયા કે ખરો ઇબાદત ખાલી મસ્જિદમાં નથી હોતું કે ખાલી કોઈ ઇબાદત ખાનામાં નથી હોતું ખરો ઇબાદત એ હોય છે કે પગલે પગલે ઇન્સાનની જિંદગીની અંદર ઘરમાં હોય કે મસ્જિદમાં હોય કામે હોય કે ક્લબમાં હોય બધી જગ્યાએ ખુદાને યાદ કરવું એક ઇબાદત છે અને ત્રણ ચીજ તફસીરમાં મળે છે આ હદીસની તફસીરમાં ત્રણ ચીજ મળે છે કે એ ત્રણ ચીજને તમે અગર અપનાવશો તો ખુદાનો હક અદા કરવાની કોશિશ આપણે કરી શકશું કોશિશ કરી શકશું હું હંમેશા કહું છું કે ખુદાનો હક અદા આપણે કદી નહીં કરી શકીએ એટલી બધી નિયમતો છે એટલે બધા રહમ છે કે જે રીતે જોઈએ આપણે હક અદા કરી જ નહીં શકીએ પરંતુ જે કોશિશ કરવાની છે આપણા ઉપર અને બે ચીજ પહેલા તો શુક્ર કે પરવરદિગારનો શુક્ર કરે શુક્ર એટલે કેવી રીતના એક સુલતાન હતો સુલતાન એટલે જે રાજા હતો એક રાજા હતો મુસલમાન હતો પાકો મુસલમાન હતો રાજા ચાલતા ચાલતા એક દરવીશ પાસે વટાય છે દરવીશ આપણે ખબર છે પીર હોય છે સૂફી લોકોનો એ દરવીશ ખુદાની ઝિક્રમાં મશહૂલ હોય છે જોઈ છે રાજા વટાય છે તો રાજાને સલામ કરે છે
તો રાજા સલામનો જવાબ નથી દેતો, એ જાય છે. જ્યારે આગળ વધે છે તો એ દરવેશ ઉભો થઈને કહે છે, રાજા મારે સલામ તારા ઉપર કરવું તો મુસ્તહબ છે, પણ તારે જવાબ દેવું વાજિબ છે. તો એટલે એકાએક ઉભો રહી જાય છે રાજા, પોતાના ઘોરા ઉપર હોય છે, ઉભો રહીને ફરીને કહે છે કે માફ કરજે, હું ઝિકરમાં ખુદાની ઝિકરમાં એટલો મશગુલ હતો કે તારી સલામનો સાંભળ્યો જ નહીં. તો દરવેશને કહે છે કે તને વાંધો ન હોય તો તને પૂછા કરું, તું એવો કયો ઝિકર પડે છે કેટલો મશગુલ હતો કે મારો સલામ નહીં ના સાંભળ્યો. એ કે હું ખુદાનો શુક્ર કરું છું. અચ્છા, ખુદાનો શુક્ર કરે છે, શું પડે છે? તો કે અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન, અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન. બસ અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન પરવામાં એટલો મશગુલ હતો કે તારો સલામ સાંભળ્યો જ નહીં. તો દરવેશ ને આરબીકમાં કહે છે, મા અજહલક, કેવો ઘાંડો છો તું, કેવો કેવો જાહેલ છો તું. તો એક ફેરે રાજા ગોરામાંથી ઉતરીને કહે છે કે હું ખુદાનો શુક્ર કરું છું ને તું મને કહે છે જાહેલ છો તું. તો કે તું એમ ધારતો હોય કે તારા આ અલહમદ બોલવાથી તું ખુદાનો શુક્ર અદા કરે છે, તો ખુદાનો શુક્ર કઈ ચીજ છે તું સમજતો નથી. એટલે ઓલો રાજા કે હવે તું મને શીખા કે ખુદાનો શુક્ર એટલે શું. એ કે તું રાજા છો, મતલબમાં તારે જ્યારે રાજ કરવું હોય ત્યારે અદાલતથી રાજ કર, એ ખુદાનો શુક્ર છે. તારી પાસે કોઈ સાહેલ માંગવા આવે તો તું એને રદ ન કર, એ ખુદાનો શુક્ર છે. તું એમ સમજે છે કે અલ્હમ્દુલિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ કહેવાથી તું ખુદાનો શુક્ર અદા કરે છે. આપણે બધા અલ્હમ્દુલિલ્લાહ 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 કહેવાથી એમ ધારીએ છીએ કે ખુદાનો શુક્ર અદા કરીએ છીએ, અદા કરીએ છીએ. નહીં, ખુદાનો શુક્ર અદા કરવો હોય લઈન શકર તુમ લ અઝીદન્નકુમ. ખુદા કુરાનની અંદર કહે છે, કતબ અલા નફસી, પોતા ઉપર વાજિબ કર્યો છે ખુદા, કતબ અલા નફસી લઈન શકર તુમ લ અઝીદન્નકુમ, તમે શુક્ર કરશો તો હું વધારે આપીશ તમે. હવે એ શુક્ર શું, અલ્હમ્દુલિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ કરો? કે જે નેમત ખુદા આપે છે એ નેમતનો સરખીતના ઉપયોગ કરો, કે ખુદા મને તાકાત આપે તો હું એ તાકાત એની રાહમાં સર્ફ કરું, એની રાહમાં ખર્ચ કરું. કોઈકને તાકાતથી ખુદા આપે છે, કોઈકને ઇલ્મની નેમત મળે છે, કોઈકને પૈસાની નેમત મળે છે. જે જેવો માણસ ખુદાવંદ તઆલા એને નેમતો આપે છે, એને ઇમ્તિહાન વાસ્તે કે આ નેમતોનો તું કેવો ઉપયોગ કરીને મારો શુક્ર કરે છે. એ જ્યારે શુક્ર અદા કરે ખુદાની રાહમાં, ત્યારે પરવરદિગારનું વચન છે કુરાનની અંદર કે મારી નેમતો તું મારા વાસ્તે સરખીતના ખર્ચે છે, સરખીતના ઉપયોગ કરે છે, એ એનો શુક્ર છે, હું તને વધારે આપીશ. નબી મૂસા ખુદા સાથે વાતચીત કરતા હતા, મુનાજાત થતો હતો, ત્યારે પરવરદિગાર નબી મૂસાને કહે છે કે એ મૂસા, આટલી બધી નેમતો આપ્યો છું તને, એનો આભાર કર, શુક્ર માં શુક્ર કર. તો નબી મૂસા જવાબ આપે છે, પરવરદિગાર અને કેવી રીતના તારો શુક્ર કરું કે જ્યારે શુક્ર કરવાનો ઈરાદો તારા તરફથી હોય છે. જે મારે શુક્ર કરવાનો ઈરાદો હોય છે એ તારા તરફથી હોય છે. ખુદાવંદે તઆલા તરત જ નબી મૂસાને કહે છે, બસ એ સમજથી ખાલી તે મારો શુક્ર કરી દીધો છે, ખાલી સમજથી કે મને સ્વીકારો છું. તું સમજે છે કે ભાઈ તારાથી જે નેકીય થાય છે એનો ઇલહામ તને હું આપું છું, તું એ સમજતા ખાલી
تمہارو شکر ادا کری لیتو چھو. خداوند تعالی نے کوئی الحمدللہ ایک ایکسپریشن چھے ایک زبان ماتی نکلے چھے کہ بھئی جے ریتے اپنے خوشی تھائے اپنے رڑے اپنے غصہ ماوے جارے پن جیوا ایموشنز ہوئے اے ایموشنز نے آپ سے ایکسپریس کرو ہوئے تو زبان ماتی کہیں نہ کہیں تو نکل سے. الحمدللہ ای زبانی شکر چھے پرنتو دل شکر ای چھے کہ نعمتن سر کو اپیوگ کرو. આ શું કહે છે? અને જે શુકર અદા કરશે ઇન્નમા યશકુરુ લિનફસી પોતાસ્તે ઇન્નલ્લાહ ગનીયુન અનિલ આલમીન. ખુદાવંદ તઆલાને આપણા કોઈને શુકરની જરૂર નથી. ને કરતા આજે કાફિરો છે જે ખુદાને માનતા નથી તે ઉપરાંત ખુદા એ નેમતો એ લોકોને આપે છે. આપણે એમ ધારીએ છીએ અને આ વેસ્ટની અંદર ખાસ કરીને જેમ બધા ભણે છે ત્યારે એમ પૂછા કરે છે કે ભાઈ આ ખુદાની નેમતો મુસલમાન થાવ કે ન થાવ કઈ ફેર પડે? કઈ ફેર ન પડે. તમે જો પૈસા જોવો તો આ બધા નોન મુસ્લિમ્સ પાસે જે ઇસ્લામને કાંઈ માનતા નથી એ લોકો પાસે હોય. તવંગરી જો, તાકાત જો, તમે સુપ્રીમસી જેને કહે છે ને જો, તમે જે જે કહી જો, હોશિયારી જો, આજકાલના જમાનામાં જોશો તો બધા દુશ્મનોને જ મળે છે, બધા કાફિરોને જ ખુદાએ નેમત આપી છે. તો મુસલમાન થવાનો ફાયદો શું છે? આ સવાલો આપણે આજકાલ પૂછવામાં આવે છે, જવાનો પૂછે છે કે ફાયદો શું છે. મોટી ભૂલ એ થાય છે કે આપણે એમ સમજે છે કે આ બધી ચીજો નેમતો છે ખુદાની. આપણે ખબર નથી કે કઈ ચીજ આઝાબ છે. ઘણી ફેરે આઝાબ ખુદાને જ્યારે ઉતરે છે કોઈ પણ ત્યારે પૈસો વધારે આપે છે. આપણે અગર એમ ધારતા હોય કે કોઈ પૈસાવાળો હોય એટલે એને ખુદાએ મીઠી નજરથી જોયું છે, એ પહેલા મોટામાં મોટી ભૂલ છે આપણે. કારણ કે કોઈકની તવંગરી, કોઈકની પૈસાદારી, એ જે બલા થઈને જે ઘરમાં એના ઘરે આવે છે એ એને આ દુનિયામાં નહીં ખબર પડે તો આખરતમાં જરૂર ખબર પડશે. આપણું ક્રાઇટેરિયા જ ખોટું છે, થિંકિંગ આપણી મેન્ટાલિટી જુદી છે. આપણે ખાલી એમ જોશું કે જે એશો આરામ કરે છે, જે સુખમાં રહે છે તો એ લોકો માશાઅલ્લાહ ખુદાની નેમતોથી ભરપૂર છે. મુસલમાન થવાથી ખુદાવંદ તઆલા કુરાનની અંદર પહેલી આયત સુરતુલ અનકબૂતની બિસ્મિલ્લાહ રહમાન રહીમ અલિફ લામ મીમ અહસિબન નાસ અન યુતરકુ અન યકુલુ આમન્ના વહુમ લા યફતનુન. શું માણસો એમ ધારે છે કે એ લોકો કહેશે કે હા અમો ઈમાન લઈ આવ્યા છે તો ખુદા એ લોકોની પરીક્ષા નહીં લે? નહીં. હું આજે દાવો કરું કે પરવરદિગાર ઉપર ઈમાન લઈ આવ્યો છો તો પરવરદિગાર કહેશે ઠીક છે, પરવરદિગાર મને કહેશે ઠીક છે, તું તારી જબાનથી ઇકરાર કરે છે કે તું મારા પર ઈમાન લઈ આવ્યો છો, હવે મારા ઉપર છે તારે આઝમાઈશ લેવું, તારી પરીક્ષા લેવું કે તું કેટલે હદ સુધી ઈમાન લઈ આવ્યો છો. અને પછી શરૂ થશે બલાઓ, નાની સરખી બલાથી લઈને ધીરે 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 વધતી જશે. એક હદ આવશે કે દિલમાં પોતે બંદો કહેશે કે પરવરદિગાર આનાથી વધારે હું હવે સહન નથી કરી શકતો. ત્યારે ખુદા કહેશે કે તમારો લેવલ ઈમાનનો આટલો. માટે નેમતો કઈ ચીજની નામ છે, કઈ ચીજને નેમતો કહેવાય છે એ આપણે ખબર નથી. નેમતો કોઈ ચીજ નથી, નેમત એક એવી ચીજ છે કે જે ખુદાની બરકતથી આપણે મળે. ચાહે બીમારી હોય કે ગરીબી હોય, જે આમની નજરમાં તો એમ થશે કે ભાઈ આ બિચારો કેટલો દુઃખી છે, પણ ખબર નથી કે એ એક નિયામત છે ખુદાની કે જે એની પાસે છે. આજે તવંગરી અને પૈસો હોત તો કદાચ પૈસો એનો ઈમાનથી દૂર લઈ જતી. એટલે જ્યારે શુકર કરવાનું હોય છે,
પરવરદિગારનો શુકર અદા કરવાનો હોય છે એટલે તો આપણે કહેવામાં આવે છે હર હાલમાં ખુદાનો શુકર કરો. શા માટે? કારણ કે આપણે ખબર નથી એ હાલ જેમાં આપણે છીએ. આપણે ભલેને જેટલો દુઃખ પહોંચતો હોય, જેટલી તકલીફ લાગતી હોય, પરંતુ એ હાલ ખુદાને મંજૂર હોય તો મને મંજૂર છે. ખુદા અગર રાજી હોય મને આ હાલત જોવામાં તો હું એ રાજી છું, એના રાજી પપ્પા હું રાજી છું. એને કહેવાય છે શુકર. જે માણસ દુઃખની હાલતમાં, તકલીફની હાલતમાં પછી જ્યારે શિકાયત કરે કે પરવરદિગારે મારે, પરવરદિગારની મારા ઉપર મીઠી નજર નથી, અથવા તો પરવરદિગાર આ શું કઈ ભલા મારા ઉપર આવી છે, જ્યારે શિકાયત કરે ત્યારે પરવરદિગાર કહે છે કે આ બંદો એટલો ના શુકરાન છે કે એક ચીજને એક તરફથી જોઈ છે, હું એને એ જ ચીજને બીજી તરફથી જોઉં છું, મને ખબર એના વાસ્તે શું વધારે સારું છે. કેને ખબર પડે? ખુદાને ખબર કે મને? એટલે શુકરનો ખાસ એ જે ઇબાદત અને શુકર જે છે, શુકર એટલે કે ભાઈ આપણા સંજોગો ના જોઈ, આ સંજોગો તો દુનિયાવી છે, ઘણી ચીજ વાસ્તે અમે કમજોર છે, અમારા ઈમાન ઓછું છે, આ સંજોગો જેમાં રહે છે એ સંજોગોને સાઈડમાં મૂકીને ખુદાનો શુકર એટલે કે પરવરદિગાર તું અગર રાજી હોય મારે આ હાલતની અંદર, કે હું જે હાલતમાં છો, મને જેટલો દુઃખ પહોંચતું હોય, મને જેટલી તકલીફ થતું હોય, મને જેટલો સુખ હોય, મને જેટલી કોઈ જાતની તકલીફ ન હોય, પરવરદિગાર તું અગર આ હું જે હાલતમાં છો એના ઉપર તું રાજી હોય તો તારા રાજી પર, રાજીપો પર હું રાજી. એને કહે છે શુકર. આ શુકર છે ખાલી. ખુદાનો હક અદા કરવો હોય તો ખાલી સમજવાની જરૂર છે, કોઈ લાંબી તસ્મીઓ કાઢવાની જરૂર નથી, કોઈ એવા અમલ કરવાની જરૂર નથી. બસ આ દિલની અંદર જેવી રીતના મારી જિંદગી ગુજરતી હોય, જેવી જાતિ હોય, આપણા આલમ હાથ, આપણા આશ્વાસો આગળ વધે, બીમારી હોય ન હોય, જે કાંઈ હોય, ખુદાનો હર હાલમાં શુકર કરવું એટલે કે કોઈ દિવસ શિકાયત ન કરવું, એના રાજી પો ઉપર રાજી રહેવું. આને શુકર કહે છે. આગળ વધુ કે બીજી ચીજ જે હતી, ત્રણ ચીજો હતી, પહેલી તો શુકર, બીજી તવક્કુલ અને ત્રીજો ઇખલાસ. તવક્કુલ, અને ગઈકાલે આના ઉપર હું શરૂ કર્યો હતો કે તવક્કુલ શું કે છે, કે તવક્કુલ એ મતલબ નથી કે ભાઈ મૂકી જ દેવું, કઈ કામ ન કરવું, બસ ખુદા પર ભરોસો કરું છું, નહીં થાય. અમારા હાઉસાની અંદર અમારા ઉસ્તાદ અમે આ એક નાનો વાક્ય સમજાવવા વાસ્તે કે ભાઈ તવક્કુલ એટલે શું, તવક્કુલ એટલે કે આપણી કોશિશ ને ખુદાની રહેમત. અરબિક ની અંદર કહે છે મિનકલ હરક વ મિન અલ્લાહ અલ બરક. મિનકલ હરક એટલે તારા તરફથી હરકત હોય, વ મિન અલ્લાહ અલ બરક અને ખુદા પાસેથી બરકત હોય, એને તવક્કુલ કહે છે. તવક્કુલ એમ નહીં કે હાથ બાંધીને હું બેસું કે હવે આવશે. હાઉસાની અંદર અમે જ્યારે હતા ત્યારે અમારા ઉસ્તાદ એક કહાની કહેતા હતા, અમે કે ભાઈ આ કિસ્સો સાંભળો કે તમે ખબર પડે કે આ કહાની સાંભળીને કે ભાઈ કેવી રીતના તવક્કુલ એટલે શું, કે ખુદા વંદે તાલા બધાને દેવા દેવું છે, ખુદાને દેવું છે. બંદો કેટલી કોશિશ કરે છે, કેટલું માંગે છે એ પ્રમાણે ખુદા આપશે. ખાલી નહીં, બંદાની તાકાત કેટલી છે કે એ ચીજ એને અપનાવી શકશે, સમજી શકશે, એ પ્રમાણે ખુદા બંદાઓને આપે છે. પણ જ્યાં સુધી બંદાઓની કોશિશ નહીં હોય, જ્યાં સુધી બંદો કાંઈ નહીં કરે ત્યાં સુધી કાંઈ નહીં મળે, કાંઈ નહીં મળે. ખુદાના કાયદા કાનૂન મુજબ જ્યાં સુધી બંદાની કોશિશ ન હોય ત્યાં સુધી કાંઈ નહીં મળે. એ આ ઉસ્તાદ અમે કહાની કરતા હતા કે ભાઈ એક લેબનાનની અંદર એક આલિમ હતા મોટા, એની પાસે એક માણસ આવ્યો
અને કે પરવરદિગાર કુરાન ની અંદર કહે છે ઇન અલ્લાહ યરઝુકુ મન યશાઉ બિગૈર હિસાબ બિગૈર હિસાબ એટલે હિસાબ વગર ને આ કુરાન ની અંદર બિગૈર હિસાબ એટલે એવી જગ્યાએ થી કે જે વિચારે નહીં કરી શકે કે ખુદાوند تعالی انسان ને બંદાઓને રોજી પહોંચાડશે ગની ફેરે એવી જગ્યાએ થી કે સપનો ખ્યાલ સપને ખ્યાલ ન હોય ને એને કે છે ગૈર હિસાબ ગૈર હિસાબ એટલે નહીં કે હિસાબ વગર એટલે આજે લાખ મે બિગૈર હિસાબ એટલે કે ઇન્સાન જ્યારે કોશિશ કરે છે ત્યારે એમ સમજો કે દુકાનમાં કારોબાર કરતો હોય છે પરંતુ એને કેવો સોદો મળ્યો કે જે દુકાનના કારોબારથી બહાર હોય છે પરવરદિગાર કહે છે કે હું તને એવે ઠેકાણેથી રોજી આપીશ જે તું વિચારી નહીં કર્યો બિગૈર હિસાબ તો આ બંદો આલિમ પાસે આવીને કહે છે કે આ ખુદાનું વચન છે કે એ રોજી પહોંચાડશે બધાને આલિમ કે બરાબર છે તો કે હું જો માઉન્ટનમાં જઈ ઓલો કેબિન આવે છે એ કેબિનમાં બેસીને બંધ કરી નાખું પોતાને મારી પાસે ખુદા મને કંઈ પણ કરીને રોજી પહોંચાડશે આલિમ કેને હું તને ગેરંટી આપું કે તું જ્યાં સુધી કંઈ કોશિશ નહીં કરે ત્યાં સુધી તને કંઈ નહીં મળે નહીં મળે કંઈ પોતાના હાથેથી અગર જો કંઈ મહેનત નહીં કરે તો નહીં મળે આ માણસને થયું કે નહીં હું ટ્રાય કરું ગયો રૂરલ એરિયામાં જ્યાં કોઈ હતું નહીં એક કેબિનમાં પોતાને લોક કરી ને બેઠો એ કે તો ખરો આવશે મારી રોજી ખુદાએ વચન આપ્યું છે કે બંદાને રોજી દેનાર એ છે આવશે ખરા એક દિવસ બે દિવસ કઈ નહીં ત્રીજા દિવસે જોયું છે તો દૂરથી ઓલો શેફર્ડ હોય ને શીપ ને ગોટ્સ લઈને આવતો એ બકરા ઘેટા ને દૂરથી આવે એટલે એના દિલમાં થયું હા મારી વાત સાચી હતી પરવરદિગાર મારો રોજીનો ઇંતજામ કર્યો છે આવે છે હોલો બકરા ઘેટા લઈને આવતા આવતા એને ખબર શું કે અંદર કોઈ છે ભૂખ્યો એટલે વટાઈ ગયો ઘર ને પસાર થઈ ગયો એટલે આનાથી રહેવાનું નહીં ત્રીજા દિવસની ભૂખ એટલે રાર પહેરો ચીખ મોઢામાંથી ચીખ નીકળે ચીસ નીકળ્યો ઓલો સાંભળ્યો રાહિલ ગનમજી કે છે ને સાંભળ્યો આવ્યો પાછો કે ભાઈ આમાં કોઈ રહે છે તો જોઈ છે કે એક ત્રણ દિવસનો ભૂખ્યો માણસ તરસ્યો એટલે તરત જ દૂધ લાવીને દૂધ આપે છે અને એનો દૂધ પીધો પેટ ભરાઈ ગયું ખાધો સરખીતના બસ આ માણસ આવ્યો આલિમ પાસે કે હું તમને કીધો તો કે ખુદાવંદે તાલા મારો બંદોબસ્ત કરશે ન હું બોલાયો તો ન હું ઓર્ડર કર્યો તો કઈ નહીં આ તો આવ્યો વટાનો મને આવીને દઈ ગયો દૂધ દીધો ખાવાનું દીધો બધું ખાધું એટલે આલિમને કે તું ફરીથી દોરાવ આખો વાક્ય દોરાવ સરકીતના મને ખબર પડે શું થયું આખો વાક્ય જયારે સાંભળે ત્યારે આલિમને કે એક સવાલ ખાલી તું અગર મોઢામાંથી ચીસ ના પહેરો તો લઈ વટાઈ ગયો આ તો ખુદાની રહેમત છે કે એક ચીસ થી તને આ ખાવાનું લીધો છે તવક્કુલનું નામ એ છે કે આપણે આપણી કોશિશ કરીએ અને પછી જોઈએ કે ખુદા પાસે કેટલી રહેમત છે દેવ છે ખુદાને પરંતુ આપણે તવક્કુલ કરવા તૈયાર નથી તમે કહો છે જેમ આપણી બધાની હોશિયારી વધતી જાય છે એમ દિલની અંદર એ અહેસાસ થાય છે કે આપણે બધું કંટ્રોલ કરે છે આ એક વાક્યાંત તમે જો બે ઘડી વિચાર કરશો તમે ખબર પડશે કે હું શું કહેવા માંગુ છું ભાઈ કે આપણી જેમ હોશિયારી વધતી જાય છે આપણા દિલની અંદર એમ ઓલો અહેસાસ થાય છે કે આપણી હોશિયારીથી આ બધું કરીએ છીએ આપણે એટલે ક્યાંય જવું હોય તો પ્લાન કરશો શું પ્લાન કરશો સરકીતના પ્લાન કરશો ઓર્ગેનાઇઝ્ડ છે કોઈ અમારા જેવો ઓર્ગેનાઇઝ્ડ નથી કોઈ વેલ ઓર્ગેનાઇઝ્ડ કોમ્યુનિટી જ્યાં જશો તમે એ જ વખાણ મળશે તમે કોઈ પણ ગામમાં જાઓ તો ખોજા બેસ્ટ ઓર્ગેનાઇઝ્ડ કોમ્યુનિટી ખુદાનો શુકર છે ને ઓર્ગેનાઇઝેશન ઇઝ પાર્ટ ઓફ ધ બ્લેસિંગ નેમત છે ખુદાની
ઈ ઓર્ગેનાઇઝેશન ની અંદર આપણે ઓર્ગેનાઇઝ પ્લાન કરશું, બધું કરશું, એક ચીજ ભૂલી જાય છે, ખુદા ઉપર તવક્કલ ભૂલી જાય છે. પયગંબર હદીસમાં કહે છે કે જ્યારે ખુદા ઉપર તવક્કલ કરવાની જરૂર હોય ને ત્યારે બંદો અગર બીજા બંદાઓ પર ભરોસો કરીને કામ કરાવે તો પછી ખુદાવંદ તઆલા એના મલાઈકાઓને કહેશે કે આ બંદો આના ભરોસે કામ કર્યો છે તો હું એના જ ભરોસેને સોંપું છું. આપણે દુઆમાં પડે છે, અલ્લાહુમ્મા લા તખિલની ઇલ્લા ઇલા નફસિક, તું મારે કોઈના ભરોસે ન સમજે સિવાય તારા ઉપર, કોઈના ભરોસે ન સમજે. હું જાઉં ડોક્ટર પાસે, ડોક્ટરને ગોતું કયો હોશિયાર ડોક્ટર છે, બધું બરાબર, એ મારી ફરજ થઈ છે. પણ હું જ્યારે ડોક્ટર પાસે જાઉં અને ડોક્ટર મને કહે ફલાની બીમારી છે તને અને આ દવા ખાવાની છે, હું ડોક્ટરના ભરોસે અગર જો ખાતો હોઉં તો પછી ડોક્ટરના ભરોસે કામ લઉં છું નહીં. હું ડોક્ટર પાસેથી દવા લઈને પછી દુઆ કરું, પરવરદિગાર હું દવા કરું છું, હવે દુઆ કરું છું તારા ઉપર, તારી પાસે મૂકું છું. એને કે છે તવક્કલ. તવક્કલ એ ચીજનું નામ નથી કે ડોક્ટર પાસે ના જાય ને બીમારીમાં જ રહે, નહીં. તવક્કલનું નામ એ છે કે ડોક્ટર પાસે જાય, બીમારીની ઈલાજ માંગે, પરંતુ ડોક્ટરના ભરોસે ના રહે, ખુદાના ભરોસે રહે કે પરવરદિગાર હું દવા કરું છું પરંતુ હવે આ બીમારીમાંથી તું જ મને બચાવી શકે છે. એને કહે છે તવક્કલ. અને જ્યારે તવક્કલ આસ્તે આસ્તે ઇન્સાન પોતાની જિંદગીમાં જેમ ખુદા પર, ખુદાને વધારે ઇક્વેશનમાં લ્યાવે, એમ તમે જોશો આ ભરોસો વધશે. અને ખુદા ઉપર જ્યારે ભરોસો વધશે, આ તો હું તમને અનુભવની વાત કરું કે જ્યારે ગ્રુપ્સ લઈએ છીએ અમે હજ કે ઝિયારત, હજ પરવા જ્યારે દર વર્ષે લઈ જાઓ, જે પૂછા કરો, જેને પૂછા કરો, તમે લઈ જતા હોય હાજી, એ તમને એક ચીજ કહેશે કે ભાઈ અમે હાજીઓને લઈ જાય છે પણ અમારા કંટ્રોલમાં નથી હોતું, જેના મહેમાન છે એ ધ્યાન રાખે છે. અને એ ભરોસાથી ખુદા ઉપર તવક્કલ કરીને જ્યારે કામ થાય છે ત્યારે કેટલું સ્મૂથલી બધું જાય છે, એ ખાલી જે મીરે કરવાનું હોય છે ને પૂછા કરો, ભરોસો કરીને કામ કરો. હા, બધી પ્લાન્ડ હોય, ઓર્ગેનાઇઝડ હોય, મકાન લેવાઈ ગયા હોય, પ્લાન થઈ ગયા હોય, માણસોને રખાઈ ગયા હોય, કામે બધી થઈ ગયું હોય, પરંતુ એની સાથે જો ખુદા ઉપર ભરોસો ના હોય તો ક્યાં કઈ ચીજ આંચ આવે, બગડી જાય, ઊભી રહી જાય, એ આપણે ખબર નથી, ખાલી ખુદાને ખબર છે. બસ છેલ્લી ચીજ, મને ખબર છે ટાઈમની જરાક મારામારી છે, પરંતુ છેલ્લી ચીજ આજે પતાવો નખો તો આ પતશે જ નહીં. ઇખલાસ, જેને કહે છે કે ખુદાને યાદ કરે તો ખાલી ખુદાને, બીજા કોઈને નહીં. એનો દાખલો હું સિમ્પલ આપું. અમે નાના હતા ત્યારે, તમે કહો છો આ બધી સમજ જેમ મોટા થાય ત્યારે આવે, અમે નાના હતા ત્યારે એક્ઝામ, ઓલો ઓ લેવલ્સ ને ફોર્મ ફોર જે કહેતા હતા એની એક્ઝામ આવે તો એક્ઝામ અઠવાડિયા પહેલાં આપણે મસ્જિદે જશું, શું કરશું કે દુઆ કુમેલ પડું છે, શા માટે ચરાક એક્ઝામમાં પાસ થાઉં. આ આ દિલની વાત કરશું કે દિલની અંદર કોઈ એવી રીતના એલાન નહીં કરે, પણ તમે જોશો એક્ઝામનો ટાઈમ આવે કે કોઈ આફત આવે કે કોઈ બલા આવે ત્યારે મસ્જિદમાં માણસોનું આવું જવું વધી જાય છે. આ ઇન્સાનની ફિતરત છે, ખુદા કુરાનમાં કહે છે. શા માટે? કઈ કે ખુદા પાસે માંગવું છે, જેટલી દુઆઓ પડાય છે, જેટલી ઝિયારતો કઢાય છે, જેટલી તસ્બીઓ કઢાય છે, આ બધી પોતાની જે બલા છે એને લાગતું કાંઈ નથી. હા, તમને ખબર છે દુઆ પરાશે તો ઇસ્તિગફારની પરાશે, કુરાનની આયત પરાશે તો જન્નત કે જહન્નમની પરાશે. ભાઈ, જે આફત છે એના માંગવા વાસ્તે નથી, ઝિયારત પરાશે તો ઝિયારતે આશુરા છે કે જે ઇમામ હુસેન અલી ઇસ્લામની સલામ છે, એ બધું બરાબર છે. પણ જે મારી બલા છે, જે મારી તકલીફ છે એનો જિક્ર નથી કે છે, કે એ તો મારી પ્રાઇવેટ દુઆમાં છે ને. તો ઓલો
બધું જે ઇસ્તિગફારની દુઆ છે ઈ પરું છું મારા દિલમાં ઈ અરમાન છે કે મારી આ તકલીફ છે ઈ દૂર થઈ જાય કયામતના દિવસે પરવરદિગાર પાસે જઈશ પરવરદિગાર મારા આટલા બધા ગુનાઓ હું તો આટલી બધી દુઆ એકુમેલ પડ્યો તો એક તો માફ કર પરવરદિગાર કહેશે તું દુઆ એકુમેલ પડતો તો માંગતો તો ઇસ્તિગફાર દિલમાં અરમાન હતો તારી તકલીફ દૂર થાય તારી તકલીફ દૂર થઈ ગઈ હવે ઇસ્તિગફાર જાણો આપો ઇન્નમલ અઅમાલુ બિનિયત જે ચીજ વાસ્તે તમે કરો છો એ ચીજ જ મળશે તમે પરવરદિગાર વાસ્તે કરશું તો પરવરદિગાર પાસે માંગી શકશું નહીતર તો કયામતના દિવસે અને મોટામાં મોટો શોક આપણે જે મળવાનું છે હું આપણે કહું છું કારણ કે હું એમાં સામેલ છું કોઈ કોઈ ફરિશ્તો નથી મોટામાં મોટો શોક આપણે જે મળવાનું છે એ કયામતના દિવસે ભાઈ હું આ નેકી કર્યો તો દેખાતું નથી કે ક્યાંથી દેખાય પૈગંબરની એક હદીસની અંદર છે કે કયામતના દિવસે માણસ બંધ ઉભો રહીને જ્યારે ખુદાની સામે હિસાબ વાસ્તે ઉભો રહેશે ત્યારે પરવરદિગાર એને કહેશે કે હું તને ઇલ્મ આપ્યો તો તું શું કર્યો ઇલ્મથી તો કે ઇલ્મથી હું માણસને શિખામણ આપતો તો શીખાયો એ લોકોને હિદાયત આપ્યો તો અલ્લાહ એને કહેશે કદબ ખોટું બોલે છે અને મલાઈકા કહેશે કદબ તું ખોટું બોલે છે ચોંકી જશે ભાઈ શું થયું કે આ નહીં ઇલમથી તું માણસો સાથે આર્ગ્યુ કરતો કે જેથી માણસો તને કે તું આ કેટલો હોશિયાર છે માણસો બોલા તને જે ખપતું તું મળી ગયું ઇખલાસનું નામ એ છે કે જે ખાલી પરવરદિગાર વસ્તુ થાય બસ ખલુસ નો દર્શ અગર હાસિલ કરવું હોય તો ચાલો કરબલા કે કરબલાની અંદર ઇમામ જ્યારે કરબલા જઈ રહ્યા હતા કુફાના રસ્તામાં મક્કાથી કુફાના રસ્તામાં રસ્તાની અંદર સામેથી જોઈ છે તો એક કારાવાન આવે છે ઊંટનો કે જે વેપારીનું કોઈ કારાવાન લાગતું હતું તો ઇમામ એના સહાબીને મોકલાવે છે કે પૂછ્યા તો કોણ છે તો પાછા આવીને ઇમામને કહેવામાં આવે છે કે આ ઝુહૈર ઇબ્ન અલ-કૈન છે ઝુહૈર ઇબ્ન અલ-કૈનનું નામ સાંભળી ઇમામ હઝરત અબ્બાસને કહે છે ચાલ મારી સાથે ઝુહૈર ઇબ્ન અલ-કૈન પાસે ઝુહૈર ઇબ્ન અલ-કૈન પાસે જ્યારે જાય છે તો એક ફેરે હેપતાઈ જાય છે ઝુહૈર કે આજે મૌલા મારી પાસે આવે છે ઝુહૈર કાંઈ એવો મોટો ઓલો શોલો ન હતો કે આહલે બૈતનો મુહિબ આહલે બૈતનો મુહિબ હતો એહતરામ હતો અને સખત હતું મોહબ્બત હતી આહલે બૈતની પણ સમજતો હતો કે આહલે બૈતની શું ફઝીલત છે જ્યારે ઇમામને જોયો ત્યારે ગભરાઈ ગયો કે મૌલા તમે મારી પાસે આવ્યા ખેર છે ત્યારે ઇમામ હુસૈન અને ઇસ્લામને કહે છે કે ઝુહૈર તું તને ખબર છે હું કોણ છો તો કે હા મારો મકામ સમજે છે તો કે ખરી રીતના સમજું છું ત્યારે ઇમામ હુસૈન એને કહે છે કે મારા ઉપર આ વીતી વરે છે હું તને કહું છું તું ચાલ મારી સાથે મારી નુસરત કર બસ એટલું બોલો ઝુહૈર ઇબ્ન અલ-કૈન જેટલું માલ હતું એની પાસે એના ગુલામોને આપી દે છે એની ઘરવાળીને કહે છે તને હું ફ્રી કરી લઉં છું જા તારા ઘરે પાછી અને એમાં ઝુહૈર ઇબ્ન અલ-કૈન આવીને મૌલા પાસે આવે છે કે બસ હવે હું અહીંયાથી લઈને મોત સુધી તમારો સાથ નહીં મૂકું રિવાયતમાં છે કે ઝુહૈર ઇબ્ન અલ-કૈન આશુરના દિવસે ઉભા રહી અને ખુતબા આપે છે કે એ કાફરો તમે પોતાને મુસલમાન બોલાવવાની શરમ નથી આવતી કે જે મુસલમાન જે પૈગંબરનો કલમો પરો છો એના નવાસા ઉપર આ જુલમ કરવા નીકળ્યા છો તમે ત્યારે કોઈ બંદાએ ઉભો થઈને ઝુહૈરને ગારું આપીને કહે છે બંધ કર તારા આ નસીહતો તો ઝુહૈર કે છે જો મારા તારામાં એક ફર્ક છે કે હું કોઈ કાગળ નતો લખ્યો ઇમામને બોલાવવા વાસ્તે તમે તો બધા એને બોલાવીને આ જુલમ કરવા નીકળ્યા છો એટલે હદ સુધી જુલમ હતો
બસ આશુરના દિવસે એક સહાબી પછી બીજા સહાબી રિવાયતમાં છે કે જ્યારે ઝોહરનો ટાઈમ થાય છે ઇમામ હુસૈન ઝોહરની નમાઝ પઢાય છે ત્યારે ઝુહૈર ઇબ્ન અલ કૈન અને સઈદ અલ હનફી આગળ ઊભા રહે છે ઇમામ અલકોને કહે છે તમે આગળ ઊભા રહો અમે બધા પાછળથી નમાઝ પઢશું જેટલા બાકી હતા કઈ કેવા સહાબીઓ તો શહીદ થઈ ગયા હતા ઇમામ હુસૈન નમાઝ જ્યારે ખતમ કરે છે ત્યારે સઈદ અલ હનફી બસ એક ફેરે પડી જાય છે ઇમામ આગળ જઈ એનું સર ઉપાડીના ખોરામાં રાખે છે આંખ ખોલી મૌલાને પૂછા કરે છે યબ્ન રસૂલલ્લાહ શું હું તમારો હક અદા કર્યો આ કરીને ઇમામ એને જોઈને કહે છે યા સઈદ જન્નતના દરવાજા તારા વાસ્તે ખુલ્લા છે હવે બસ અજર કુમાલ અલ્લાહ એટલા બધા સહાબીઓ શહીદ થાય છે એક વહબ કરીના ના સાહબી હોય છે કે જે નવો શાદીશુદા યંગ છોકરો હોય છે એની માં સાથે કરબલા પાસે પસાર થતો હોય છે જ્યારે તમાશો જોઈ છે પૂછવા આવે છે તો એને કહેવામાં આવે છે કે યઝીદનો લશ્કર પયગંબરના નવાસા સામે લડાઈ કરે છે વહાબ પોતાની માને પૂછા કરે છે એની માં કહે છે બસ અહીંયાથી આગળ જવાનું નથી મારો દૂધ તને નહીં બક્ષી આપું અગર પયગંબરના નવાસાની નુસરત વાસ્તે તું નહીં જાય આવે છે ઇમામ પાસે યબ્ન રસૂલલ્લાહ તમારી મદદ કરવા આવ્યો છો ઇમામ એને જોઈને કહે છે વહાબ તું તો નવો શાદીશુદા છો જા તારી ઘરવાળી વાસ્તે હું સાથે હું તને માફ કરું છું વાહબ કહે છે નહીં મોલા મારી માએ મને આ કીધું છે હવે હું અહીંયાથી નહીં હટું તમારા ઉપર જાન કુરબાન કરીશ રિવાયતમાં છે વાહબ જાય છે મેદાનમાં લડાઈ કરે છે એટલી બહાદુરીથી જંગ કરે છે છેવટે એ શહીદ થાય છે જ્યારે દુશ્મન વાહબનું ગરદન કાપે છે તો વાહબનું ગરદન મેદાનથી એવી જગાએ પહોંચે છે એની માના પગ પાસે આવે છે ખુદા આવો મંજર કોઈ માને ન દેખા રે વહાબનો સર ઉપાડી પરવરદિગાર તારો લાખ શુકર છે મારી કુરબાની કબૂલ કરી અને ત્યાર પછી સરને પાછું મેદાનમાં ફેંકે છે જે ખુદાની રાહમાં દીધા છે પાછા લેતા નથી લાનતુલ્લાહ અલલ કૌમુ ઝાલિમીન سيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون